अमरेली जिल्लाना धारी तालुकामा कांग्रेसमा गाबडू पड्यो। धारी तालुका कांग्रेसना प्रमुख परेश पटणी कांग्रेसना 60 कार्यकर्ता साथे भाजपामा जोडाया। आ प्रसंगे भाजपा नेता परसोत्तम रूपाला, नारायण काछड़िया, बापु घाट, धर्मेन्द्र सिंह जाडेजा हाजर रहे। जूनागढ़ भाजपा आगेवान विनू अमीपरा सामे महिलाए पुलिस फरियाद नोंधावी। चोबारी गाममां जमीन धरावती महिलाए आक्षेप कर्यो कि झांझरड़ा गामना सरपंच अने पूर्व कांग्रेस अग्रणी ईश्वर चाछड़ियाए जमीन खाली करवा माटे धमकी आपी। आ साथे ज विनू अमीपराना साग्रीजोए महिलाने मार मार्यो। કોંગ્રેસમાંથી ભાજપામાં જોડાયેલા અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડશે તેવા જીતુ વાઘાણીએ સંકેત આપ્યા। જીતુ વાઘાણીએ કહ્યું કે અલ્પેશ ઠાકોર રાધનપુરથી પ્રચાર કરે એમાં કોઈ વાંધો નથી। ભૂતકાળમાં પણ તેમણે જે બેઠક પરથી રાજીનામા આપ્યા છે ત્યાંથી જ ચૂંટણી લડ્યા, પરંતુ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે। રાધનપુર બેઠક પર ફરી પેટા ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે। પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપા બંને એક સાથે પ્રચારની રણનીતિ ઘડી। રાધનપુર બેઠક ઉપર અલ્પેશ ઠાકોરે ભાજપામાંથી પેટા ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી। બીજી તરફ કોંગ્રેસે પણ પેટા ચૂંટણીની રણનીતિ ઘડી। કોંગ્રેસને આશા છે કે રાધનપુર બેઠક તેઓ જ જીતશે, કેમ કે અલ્પેશ ઠાકોરે જે રીતે જનમત મળ્યા બાદ પાર્ટી છોડી છે તેને લઈને લોકોમાં રોષ છે। કોંગ્રેસ આ બેઠક પર ભવ્ય જીત મેળવશે તેવો પ્રભારી લાલેશ ઠક્કરે આશાવાદ વ્યક્ત કર્યો। મહેસાણાની કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં રાજકારણ ગરમાયું છે। પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી ભાજપામાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસમાં પરત ફર્યા। ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે ભાજપામાં પણ કેટલાક લોકો વિકાસના કામમાં રોડા નાખતા હતા, પરંતુ હું મહેસાણાનો વિકાસ ઝંખતો હોવાથી ફરી કોંગ્રેસમાં આવ્યો છું। મહેસાણાના નગરપાલિકાના પ્રમુખે દાવો કર્યો છે કે તેની સાથે અન્ય 6 સભ્યો પણ કોંગ્રેસમાં જોડાશે, જોકે ભાજપામાં જોડાયેલા 6 સભ્યોએ ફરી પાછા કોંગ્રેસમાં ન આવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। જો કોંગ્રેસ કોઈ વ્હીપ આપશે તો તેનો અનાદર કરવાની પણ તૈયારી દર્શાવી। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી જાહેર થયા બાદથી જ વિવાદે જોર પકડ્યું છે। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પેનલના કમ આપવા મુદ્દે વિવાદ થયો છે, જેમાં વિશ્વાસ પેનલના ડીએમ પટેલે ચૂંટણી અધિકારી ઉપર વિકાસ પેનલને પ્રથમ ક્રમ આપતા વિરોધ દર્શાવી ચૂંટણી અધિકારીએ પક્ષપાત કર્યો હોવાનો આક્ષેપ। વડોદરાની ડભોઈ એપીએમસી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપા પ્રેરિત વિકાસ પેનલની હાર થઈ, જ્યારે કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલનો વિજય થયો છે। મહત્વનું છે કે સહકાર પેનલ સતત 20 વર્ષથી સત્તામાં છે। વડોદરામાં કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા છે। મુકુંદ પટેલ રૂપિયા 1.5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। એસીબીએ છટકું ગોઠવીને મુકુંદ પટેલને લાંચ લેતા ઝડપ્યા। કોન્ટ્રાક્ટર પાસે બિલની રકમ ક્લિયર કરવા માંગી હતી લાંચ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબરડેરીમાં હવે સુકાન સંભાળવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। માત્ર 5 માસના જ ટૂંકા ગાળામાં ચેરમેન મહેશ પટેલે રાજીનામું આપ્યું છે, તેથી નિયામક મંડળની ખાસ બેઠક બોલાવાઈ, જેમાં હવે નવા ચેરમેનની નિમણૂક માટેની પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરાઈ। ખેડામાં ધારાસભ્ય કાંતિ પરમાર પર હુમલાની ઘટનાને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આક્ષેપ કર્યો। કેસની તપાસને લઈને પોલીસ કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કર્યો, સાથે જ પોલીસ આરોપીઓને છાપરી રહી હોવાનો પણ આક્ષેપ। સાબરકાંઠા અને અરવલ્લીના માર્કેટયાર્ડમાં આગામી સોમવારથી 3 દિવસ માટે સુમસામ થઈ જશે। 3 દિવસ માટે વેપારીઓ બંધ પાડશે। ખેડૂતોને પોતાના ઉત્પાદનની ચૂકવાતી રકમ પર ટીડીએસ કાપવા નિર્ણય સામે વેપારીઓમાં રોષ। મહેસાણામાં 8 સપ્ટેમ્બરે 17 ડિરેક્ટરોની અર્બન બેંકની ચૂંટણી યોજાશે। ફોર્મ ચકાસણીમાં 82 ફોર્મ માન્ય રખાયા હતા, ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 30 ફોર્મ પરત ખેંચાયા છે। મહેસાણાના સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે। 4 બેંકમાં 10 બેંકોનું વિલીનીકરણ થતા કેન્દ્ર સરકારના નિર્ણય સામે બેંકના કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો। કર્મચારીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો। કર્મચારીઓનો આક્ષેપ છે કે નેશનલાઇઝ બેંકોનું મર્જર કરીને સરકાર ઉદ્યોગકારોને ફાયદો કરાવવા ઇચ્છી રહી છે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના કચેરી પાસે વિપક્ષી ધરણા કર્યા। ધારાસભ્યની ગ્રાન્ટમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ થયો। ગ્રામ્ય બેઠકમાં 1 કરોડની ગ્રાન્ટ આપી, પરંતુ સ્ટેન્ડિંગમાં લેવામાં આવતી નથીના આરોપ સાથે સૂત્રોચ્ચાર કર્યો। ગાંધીનગર સ્થિત સ્ટેટ ડેટા સેન્ટરમાં મેન્ટેનન્સની કામગીરી હોવાથી તમામ સરકારી વેબસાઇટ 3 દિવસ બંધ રહેશે। ગુજરાત સરકારની જી સ્વાન નેટવર્ક સાથે જોડાયેલી તમામ સેવાઓને 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરની સવાર સુધી બંધ રખાશે, જોકે રવિવાર અને સોમવારે જાહેર રજા હોવાથી કચેરીઓના કામગીરીમાં
કોઈપણ સમસ્યા નહીં ઉભી થાય. પત્રકારને ધમકી આપવા બદલ ઢબુડી માતાના સેવક સામે ગુનો નોંધાયો છે. સુરેન્દ્રનગરના પ્રવીણ પરમાર નામના સેવકે ધમકી આપી હતી. પુરાવા વગર સમાચાર ચલાવતા હોવાનું કહી ધમકી આપી. સુરેન્દ્રનગરના પ્રવીણ પરમાર નામના સેવકે ધમકી આપી હતી. ડોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે પોલીસ પણ સક્રિય થઈ ગઈ. પેથાપુર પોલીસે અમદાવાદના ચાંદખેડા સ્થિત ધનજીના નિવાસસ્થાને નોટિસ ચોંટાડી, જેમાં લખ્યું છે કે ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે અને ફરિયાદ અંગે જવાબ આપવાનો રહેશે. વડોદરાના સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ પર વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં સંત જ્ઞાનજીવન દાસજીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બંને પક્ષ વચ્ચે સમાધાનની વાતો ચાલી રહી છે, ત્યારે ધીમે ધીમે બંને પક્ષ નજીક આવતા જાય છે, ત્યારે નજીકના સમયમાં સમાધાનના સુખદ સમાચારની તેમણે આશા વ્યક્ત કરી. દેશના ઘટતા જતા જીડીપી પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અનેક પગલાં લઈ રહ્યા છે, બેંકોને મર્જ કરાઈ રહી છે, સાથે જ કહ્યું કે હાલ વૈશ્વિક સંઘર્ષ દેખાઈ રહ્યો છે અને તેમાંથી બહાર આવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ચોટીલાની પીઆવામાં બે પ્રાથમિક શાળામાં દલિત શિક્ષક સાથે ભેદભાવની ઘટના બની હતી. દલિત શિક્ષકે આરોપ લગાવ્યા છે કે અન્ય શિક્ષકો તેમને માટલામાંથી પાણી નહોતા પીવા દેવામાં આવતા, જે અંગે તેમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો. સૌરાષ્ટ્રમાં કોંગો ફીવરનો ગેર યથાવત છે, ત્યારે હળવદમાં કોંગો ફીવર શ્વાનમાંથી ફેલાયો હોવાની આશંકા છે. મજૂરોની ઓરડીની આસપાસ જ શ્વાન રહેતા હતા, જેમાંથી કોંગો ફીવર ફેલાયો હોવાની આશંકાને લઈને આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગે તપાસ શરૂ કરી. કોંગો ફીવરને લઈને ભાવનગર પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ 668 ગામના પશુપાલકોને ઇતરડીનાશક ડી ટિકિંગ કરાવીને સર્ટિફિકેટ ડેરીમાં રજૂ કરવાનો આદેશ કર્યો. સાથે જ જેની પાસે સર્ટિફિકેટ નહીં હોય તે પશુપાલકનું દૂધ ખરીદવામાં નહીં આવે તેમ. સૌરાષ્ટ્રમાં શંકાસ્પદ કોંગો ફીવરના બે દર્દીઓને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યા. આ દર્દીઓની હવે રાજકોટમાં સારવાર થશે, તો કોંગો ફીવરને જોતા એપિડેમિકના ડેપ્યુટી ડાયરેક્ટર હળવદની મુલાકાત પહોંચ્યા. અમરેલીના સાવરકુંડલામાં 56 બાળકોને વોમિટિંગ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું. મળતી વિગત અનુસાર ખાદી કાર્યાલય અને મુમાઈપરા વિસ્તારમાંથી લારીમાંથી બાળકોએ કેન્ડી અને કુલ્ફી ખાધી, જે બાદ 56 બાળકોની તબિયત લથડી. સુરતના કતારગામમાં 250 રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. જરીવાળા કમ્પાઉન્ડના ગોધાણી ઇમ્પેક્સ કંપની ખોટમાં જતી હોવાનું કારણ ધરીને કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા, તો અચાનક છૂટા કરાતા કર્મચારીઓમાં રોષ. અમદાવાદના નિકોલમાં રહેતી 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો. પોલીસે સગીરાના મામા અને મામી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી. મામા અને મામી કિશોરીને લગ્ન માટે દબાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મહીસાગર જિલ્લામાં એક યુવકને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક શખ્સે યુવતીની છેડતી કરતા ઘટના સ્થળે હાજર યુવકો અને મહિલાઓએ આરોપી યુવકને માર માર્યો. વીડિયો બાલાસિનોરનો હોવાની ચર્ચા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વજેપુર ગામમાંથી દેશી તમંચા સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી. મળતી વિગત અનુસાર આરોપીનું નામ અમરસિંહ ઉર્ફે ભાંગડુ રાઠવા છે. આરોપી છેલ્લા 2 વર્ષથી મારામારી અને ગેરકાયદે હથિયાર અને દારૂના ગુનામાં ફરાર. ખેડામાં નડિયાદ સેશન્સ કોર્ટે હત્યાના 3 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી. વર્ષ 2017માં કપડવંજના સુરણા ગામે હત્યાની ઘટના બની, જેમાં 3ને આજીવન કેદ અને 10,000 નો દંડ, તો એક વ્યક્તિને નિર્દોષ મુક્ત.